બગસરના ટીપલા પાટિયા પાસે આવેલ ગેમિનાથ જગ્યા દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લી મૂકવામાં આવી. કોરોનાના કપરા સમય દરમિયાન સદાયને માટે ઇતિહાસની તવારીખમાં ઉમેરાઈ ગયું છે કે આ સમયગાળામાં દેશના તમામ નાના મોટા મંદિરો બંધ કરવામાં આવ્યા હતા. ઘણા લાંબા સમય બાદ દરેક મંદિરોની કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ખોલવાની ધીરે ધીરે મંજૂરી આપવામાં આવેલી. આ જ રીતે બગસરા ખાતે અમરેલી રોડ પર આવેલા ટીમલા પાટિયા પાસે રામદેવપીરના ગેબીનાથની જગ્યા આવેલી છે. આ પવિત્ર જગ્યા પર હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ પોતાની આસ્થા પૂરી કરવામાં આવતા હોય છે. તે આ જગ્યાએ કોરોના કાળમાં દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રીની સૂચના મુજબ આ જગ્યા હવેથી લોકદર્શન માટે ફરી ખુલ્લી મૂકવામાં આવી છે. ત્યારે આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ફરી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા થયા છે. બગસરા અમરેલી રોડમાંથી ગેબીધામ રામદેવપીર દલાપીરની જગ્યા છે. દલાપીરની લુણીધાર થઈ ગયેલા દલાપીર અમરેલી પાસે ત્યાં દલાપીરનું થાપન કર્યું છે. રામદેવપીરની દલાપીરની જગ્યા છે. કાલ ભૈરવનું થાપન છે. હનુમાન દાદાનું થાપન છે. વિનોદપુરી બાપુની જગ્યા છે. મોટા માંડડા અમરેલી બગસરા અમરેલી રોડમાંથી અમારો જિલ્લો અમરેલી દસનવમી ગોસ્વામી બાવાજી છે. નજીકમાં એ તો જો પરબથી નજીકમાં થાય, સત્તાધારથી નજીકમાં થાય, તે અમરેલીથી નજીકમાં થાય, ધારીથી નજીકમાં થાય, તો દર્શન કરવા આવે ને દર બીજે ભજન ભાવનો પ્રોગ્રામ હોય જ દર બીજે. અને બે ટાઈમ હરિયરનો ટુકડો હાલે છે, હાથ પાડી હરિયરનો સાધુ સંત આવ્યો અને હાસવી સા પાણી ભાઈ. અને વિનોદપુરી બાપુ અમારા દેવ થઈ ગયા વ્રત. આપણા કાળભેરો દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે, તે પછી ધનરતપુરી બાપુની સમાધિ છે. એટલે અહીંયા અંદર દર્શન કરવા આવે છે. અને આ 50 મણની મૂર્તિ આ જયપુરથી બાપુએ લઈ આવે, રામદેવપીરની મૂર્તિ બિહારી છે. અને અખંડ જ્યોત રામદેવડાથી લઈ આવ્યા છે ચેતન કરીને બાપુ. અને અખંડ જ્યોત અહીંયા ચાલુ છે.